तो समाचारों में आगळ वधीशुं। राजकोट में भारे वरसाद ने पगले शहर ना आजी डेम चौकड़ी पासेना सदगुरु पार्क अने शिवम पार्क ने जोड़ता कोजवेनुं धोवाण थयुं छे। चार वर्ष पहला बनावामां आवेला आ पुलनुं दर वर्षे वरसादथी धोवाण थाय छे। गत वर्षे पण पुल तूटी जता कपची नाखीने पुल रिपेर करवामां आव्यो हतो, त्यारे आ वर्षे पण वरसादना कारणे पुल फरी तूटी गयो, जेथी लोको जीवना जोखमे आ पुल परथी पसार थवा मजबूर बन्या छे। त्यारे स्थानिक लोकोनी मांग छे के तंत्र द्वारा नक्कर पगला लेवामां आवे। રાજકોટમાં ભારે વરસાદ બાદ ન માત્ર રસ્તા તૂટ્યા પરંતુ બે બે સોસાયટીઓને જોડતા એક નાના પુલ છે તેનું પણ ધોવાણ થયું છે। આ દ્રશ્યો છે રાજકોટના આજી ડેમની નજીક આવેલી શિવમ પાર્ક અને સદગુરુ સોસાયટીને જોડતા પુલના। અહીંયા ભારે વરસાદના કારણે આખે આખો પુલ છે તેની અંદર રહેલી કપચી સહિતનું ધોવાણ થયું છે અને આ વિસ્તારના રહેતા લોકો છે તેમને ભારે મુશ્કેલી પડી રહી છે। શું કેશોબેન, શું સમસ્યા છે સૌથી વધારે? આખો પુલ તૂટી ગયો, છોકરા ભણવા જાય, કામે ધંધે જાય, એ કોઈ વસ્તુ નતા દે, પુલ કરવા તો હારો કરે, ધૂળ નાખી નાખી નોયા જાય, ડાબીન વહી જાય, મેળ નતા આવતો। અહીંયા અહીંયા સ્કૂલની વ્યવસ્થા છે તો સ્કૂલે જવા માટે શું કરવું પડે? છોકરા એવો હેરાન થાય છે અને અંદર હાલતું નથી, કાલ મેં ઠેકાડી ઠેકાડીને મોકલ્યા છે, બબે તત્ન ગાડીઓ મેં ઉતારી છે અને અહીંયા ઘણા પાણીનો ભરાવો થાય છે, બરોબર આ કેટલી પ્રોબ્લેમ છે સરકાર કાંઈ જોતી નથી। તો જે પ્રકારે અહીંયા સ્થાનિક લોકોની માંગણી છે, આ પુલ ગયા વર્ષે જ વરસાદની અંદર તૂટી પડ્યો હતો ને તેના કારણે અહીંયા રહેતા 100 કરતા વધુ પરિવારો છે તેમનો સંપર્ક સીધો તૂટી ગયો હતો, ત્યારબાદ અહીંયા કપચી નાખવામાં આવી હતી પરંતુ ચાલુ વર્ષે વરસાદના કારણે આખે આખી કપચી સહિતનો જે કાટમાળ આપા અહીંયા જોઈ શકો છો એ તમામે તમામ વસ્તુ પાણીના પ્રવાહની અંદર વહી ગયો હતો ને હવે આખે આખો પુલ છે તે નોધારો બની ગયો છે। આખી સોસાયટી છે તેમનો સંપર્ક શહેરની અંદર આવવા માટેનો તૂટી ગયો છે। જોખમી પારામાંથી પસાર થઈને લોકો છે તેમને આ સોસાયટીની અંદર પ્રવેશ કરવો પડે છે અને અહીંથી બહાર જવું પડે છે। આ જોખમ ન માત્ર વડીલો ઉપાડે છે પરંતુ નાના નાના બાળકો છે તેમને પણ આ જોખમ ઉપાડીને જ અહીંથી આવવાને જવા માટે પસાર થવું પડે છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।